शरणागत पाप पर्वतम गणयित्वा न तदीय सद्गुणम अणुमप्यतुलम हि मन्यते सहजानंद गुरुं भजे सदा। वर्णिवेश रमणीय दर्शनम मंदहास रुचिराननाम्बुज पूजितं सुर नरोत्तमेर मुदा धर्मनंदन महं विचिन्तये। ओम श्री पूर्ण पुरुषोत्तम नारायणाय नमो नमः। अक्षरधामाधिपतये राजाधिराजाय नमो नमः। सर्वावतारिणे परात्पराय श्री स्वामी नारायणाय नमो नमः। सर्वकारण कारणाय अंतर्यामीणे श्री हरि कृष्ण महाराजाय नमो नमः। सदानंददायिने आनंद घन मूर्तये श्री सहजानंद स्वामीने नमो नमः। कठिन तप कारिणे वनवासी श्री नीलकंठ वर्णी राजाय नमो नमः। साधु सेवा परायणाय श्री सरजुदासाय नमो नमः। बाल घनश्यामाय महासमर्थाय रूप निधानाय नमो नमः। आदि गुरुवे सद्गुरुवर्याय श्री गोपालानंद स्वामी ने नमो नमः। सद्गुरु श्री गुणातीतानंद स्वामी ने मुक्तानंद स्वामी ने नमो नमः। सद्गुरु श्री ब्रह्मानंद स्वामी ने नित्यानंद स्वामी ने सुखानंद स्वामी ने इत्यादि सर्वे नंद सद्भ्यो नमो नमः। सद्गुरु आधारानंद मुने मम गुरु श्री राधारमण स्वामी ने परम भक्त श्री दादा खाचराय च नमो नमः। सर्वधामस्थ सर्वमुक्तेभ्यः प्रकट सर्वे साधु हरि भक्तेभ्यो नमो नमः। विक्रम संवत 2069 चैत्र सुद बीज शुक्रवार तारीख 12 एप्रिल 2013 आजना सदबीज। તમારો અહંકાર બીજાને કદાચ ડંખે પણ તમારું તો પતન જ કરે। કોન્ફ્યુસિયસ। તમારો અહંકાર બીજાને કદાચ ડંખે પણ તમારું તો પતન જ કરે। આપણામાં રહેલો આ દોષ, માનનું અંગ, અહંકાર, વખાણ ગમે, મનધાર્યું કરવું જ ગમે, કોઈ સહેજે કંઈ મોરડે તો મોગરો મરડાઈ જાય, આવી રીતનો આપણો સ્વભાવ કદાચ બીજાને થોડો ઘણો ડંખે પરંતુ એને ઝાઝું નુકસાન તો ન કરે। આપણામાં બહુ અહમ વધી જાય તો માણસ થોડા છેટા થઈ જાય, એટલે એને શાંતિ, આપણો સંગ છોડવા માંડે, આપણી નજીક આવે નહીં, આપણી સાથે વ્યવહાર કરે નહીં, બને ત્યાં સુધી આપણી પાસે કામ પડે તો બીજા દ્વારા લે, પોતે સાક્ષાત કોન્ટેક્ટમાં આવે નહીં, બચવા સારું, આપણા અહંકારથી બચવા સારું। એ રીતે એ તો બચે પણ આપણો અહંકાર તો આપણી અંદર જ હોય, આપણે બચીને જવું ક્યાં, આપણને તો બહુ જ કંડળે, બહુ જ દુઃખ દે, બહુ આપણી ઊંઘ હરામ કરે આપણો અહંકાર। માટે આ વાત ઘણી વખત કહેવાની છે કે આપણા દોષો આપણને જ નડે છે, બીજાને પછી। આપણે માન ગમે તે માટે, ક્રોધ ગમે તે માટે રાખતા હશું, પરંતુ તે એને નડતા પહેલાં આપણને તો સારી રીતે ખતમ કરે। માટે ડાયા માણસોએ દોષોનું રક્ષણ કરવું નહીં, દોષોનું પોષણ કરવું નહીં, દોષોને છાવરવા નહીં। કોઈ બીજા હરિભક્ત સંત આપણા દોષોને ખુલ્લા કરે અને એને મારવા માટે ભીહ માલે ત્યારે આપણે આપણા દોષોને છુપાડીએ છીએ, સંઘરીએ છીએ, એનો પક્ષ લઈએ છીએ, એને બચાવવાની કોશિશ કરીએ છીએ। મારામાં એવું કાંઈ માન વગેરે નથી,
એવી આપણે વાત કરીને આપણા દોષને બચાવીએ છીએ, પરંતુ તે આપણને જ મારશે. માટે ડાયા માણસોએ પોતાના અહંકાર આદિ દોષોને ખૂબ વિચારીને તિલાંજલિ આપવી, એમાં સુખ શાંતિ છે. મનની વિચાર દ્રષ્ટિને પણ મોતિયો આવે છે ખરો, ને સંબંધોને પણ ગઢપણ આવે ખરું. મનની વિચાર દ્રષ્ટિને પણ મોતિયો આવે છે ખરો, ને સંબંધોને પણ ગઢપણ આવે ખરું. આપણે આ વાતથી વાકેફ છીએ કે મોતિયો આંખને જ આવે અને દેખાતું ઝાંખું થાય, સ્પષ્ટ દેખાય નહીં. પરંતુ એ વાત પણ સમજવી જરૂરી છે કે વિચાર દ્રષ્ટિને પણ મોતિયો આવે છે. આપણે પહેલાં વિચારી શકતા હોઈએ એટલું પછી વિચારી શકતા હોતા નથી. ગઢપણ આવે ને એમ વિચારવાની શક્તિ પણ ક્ષીણ થઈ જાય છે. જેટલું આપણે આપણી યુવાનીમાં બધું યાદ રાખીને આગળ પાછળનું સારી રીતે વિચારી શકતા હોઈએ, એટલું પછી ગઢપણમાં વિચારી પણ શકતા નથી. કેમ જે ઇન્દ્રિયો અંધકારને પણ ક્ષીણતા, યાને કે ગઢપણ આવી જાય છે. એટલે વિચાર દ્રષ્ટિને પણ મોતિયો આવે છે. સ્મૃતિ ઘટે ને એટલું વિચારી શકાતું નથી, વિચારવું હોય તોય. કેમ જે વિચારવામાં સ્મૃતિ જોઈએ, અને ઘટપણ જેમ આવે એમ સ્મૃતિ ઘટતી જાય, એટલે વિચાર શક્તિ પણ નબળી થાય. માટે વિચાર દ્રષ્ટિને પણ મોતિયો આવે છે, આ વાતને સમજી રાખવી. બીજું, આપણે એવું સમજીએ છીએ કે ગઢપણ શરીરને જ આવે, પણ એ ભૂલ થાય છે. એકબીજા સાથેના આપણા જે સંબંધો હોય એને પણ ગઢપણ આવે છે. સંબંધો જૂના થઈ જાય છે, પછી બહુ આપણે ફોન કરવાનું કે મળવાનું કે એકબીજાને સમયે મળવું, હાજરી આપવી, ગિફ્ટ દેવી, થેન્ક યુ કહેવું જન્મદિવસે, આ તે, પહેલાં જેટલું ઉત્સાહમાં ઉમંગમાં હોય એટલું અમુક સમય જતા પછી એ રહેતું નથી. એને ગઢપણ આવે છે. એનો અમારા સાધુ સંતો માટેનો એક સરસ દાખલો છે. મેં એનો બહુ અનુભવ કરેલો છે. અમે સંતો ગામડે ફરીએ ત્યારે, હવે તો આ સંતો બધા જાણીતા ગામમાં ફરે છે, હરિભક્તો એના એ હોય વર્ષો વર્ષના, બહુ નવા ગામડાઓમાં આપણે કાંઈ જાતા નથી. જે પ્રેમથી બોલાવે, કંઈક ઓળખતા હોય, હેતુ હોય તો એની ભાવનાને લઈને જાય. બાકી આ ગામ સર કરવું છે ને અહીં સત્સંગ આપણો થાપી દેવો છે ને અહીં મંડળ થાપી દેવા છે ને અહીં ચેલા કરવા છે, એવું કાંઈ આપણે રાખતા નથી. ભાવના હોય ને તેડાવે ને જવું ને ભજન કરવું ને એના સત્સંગનું પોષણ કરવું, એટલું રાખ્યું છે. પણ પહેલાં કોઈ ગામડામાં આપણા હરિભક્ત કે સત્સંગી એવું કાંઈ હતું નહીં. અમે ગામડા ફરવા નીકળતા તો 5 દી 10 દી 15 દી મહિનો રોકાઈ જતા. અમને ગમે અને હરિભગત સારા હોય તો રહી પડીએ, સત્સંગ કરીએ ને મજા કરીએ, પછી ગામ બદલીએ. આમ ઘણા ગામ ફરેલા, પછી અમે જે ગામમાં રહ્યા હોઈએ ત્યાંથી બીજે ગામ જઈએ ત્યારે તે ગામના જે હરિભગત હોય એ ત્યાં આવે, કાગળ લખે, કંઈક વસ્તુ ભેટ હેત પ્રેત સંબંધ રાખે, પાછા પુણ્યમે વડતાલ જાય ત્યારે વળી ખાસ વડતાલ મળે,
परंतु महीनों बे महीना चार महीना थाय एटले अमारे ने एने जे संबंध थयो होय एने जे हेत प्रीत ने ओळखाण ने ये अमारे पक्षे ने एने पक्षे बन्ने ने पक्षे जूनू थातुं जाय પછી ધીમે ધીમે ટપાલ ફોન મળવાનું બધું બંધ થતું જાય તે બંધ થતાં થતાં બસ હાવ બંધ થઈ જાય પછી તો એ 12 મહિને કે વર્ષે બે પાંચ વર્ષે ક્યાંક સમય આ ઉત્સવમાં ભેગા થઈ જાય તારે કે લે જય સ્વામિનારાયણ પાછા આવજો એવું કે પછી પાછું ત્યાં ઠપ અને વળી પાછો ક્યારેક ભેગો થઈ જાય પાંચ સાત વર્ષે ત્યાં તો આપણે એને ઓળખતા બેન થઈ ગયા હોય ને એ નહીં આપણામાં કાંઈ બહુ રસ ન રહ્યો હોય પણ આમ સામે ભટકાઈ જાય તો ભાળે એટલે વ્યવહાર ખાતર ઓહો લ્યો કંઈક થોડું ઘણું એ જ બચ્યું હોય ને એ વખતે એને સત્સંગમાં કંઈક મજા આવી હોય ને એક બે એના કામને પ્રશ્ન ઉકલ્યા હોય ને એટલું વળી એ તો હોય તે કેમ છો હું છો ને ક્યારે આવશે એમ કરે પછી કાંઈ નહીં પણ તાજું તાજું જે ગામમાં પારણ કર્યું હોય જ્યાં મહિનો રહ્યા હોઈએ એ ગામ તો આખું જાણે આપણું થઈ ગયું હોય ને જોડાઈ ગયું હોય ને એમ થઈ જાય પણ પછી એ સંબંધને સારી રીતે ગડપણ આવે છે એવું તો બહુ છે એટલે સંબંધો જૂના થઈ જાય છે રહેતા રહેતા હાવ બંધ હોય થઈ જાય છે પછી આપણે કહેતા હોઈએ છીએ કે હા પહેલાં અમારે એને બહુ સારો સંબંધ હતો કેમ તો કે પહેલાં અમારી સોસાયટીમાં અમારી સામે જ રહેતા ત્યારે અમારે ઘરે કંઈક સારું રાંધ્યું હોય તેને આપતા હતા એને ઘરે કંઈક હોય તો અમારે ત્યાં અમારે ઘરે છોકરાનો ઉત્સવ હોય બધા આવતા એને ત્યાં કથા હોય તો અમે જતા અમારે બહુ સંબંધ સારા પણ પાંચ વર્ષથી તો એ બીજે દૂર રહેવા ગયા છે પછી અમારે એને કાંઈ બહુ સંબંધ રહ્યો નથી મળવાનું કાંઈ થતું નથી ને બીજો કોઈ વ્યવહાર નથી એટલે હાવ તૂટી જાય સંબંધોને ગડપણ આવે છે જેને ગડપણ આવે એને મોત પણ આવે કહેવાનું તાત્પર્ય અહીંયા ત્યાં સુધી છે કે ગડપણ આવે છે તો મોત પણ આવે આપણા સંબંધો ગુજરી પણ જાય જો ગડપણ આવતું હોય તો સંબંધને રોગ પણ થાય અને એની દવા અને ટ્રીટમેન્ટ પણ હોઈ શકે જે માણસ રોગી થયો હોય ને એની સમયે સારવાર વ્યવસ્થિત ન થાય તો એનું મૃત્યુ થાય આપસ આપસમાં આપણે એકબીજાને સંબંધો હોય એમાં રોગ થાય એને ગડપણ આવે એની માવજત ચિકિત્સા ન કરાય તો એ સંબંધ પૂરા થઈ જાય એમ આજ દિન સુધી દુનિયામાં આપણે કેટલાય માણસોના કોન્ટેક્ટમાં આવતા એનો અને આપણો સંબંધ સ્થપાણો હોય છે પરંતુ કોઈક જ એવા સંબંધો છે કે જે લાંબુ ટક્યા છે બાકી એટલી હદે સંબંધ ખતમ થઈ ગયા હોય છે કે આપણને કે એને એવું યાદ પણ ન હોય કે આપણે એકવાર મળ્યા હતા આપણા સંબંધ સ્થપાણા હતા ખબર ન હોય તમને મારી વાત કરું આજ દિન સુધીમાં દેશ વિદેશમાં કેટલી કથા પારાયણો શિબિરો વગેરે પધરામણીઓ વગેરે કરતા અનેકાનેક માણસો કોન્ટેક્ટમાં આવ્યા ત્યાં ત્યાં વિડિયા ફોટા વગેરે પણ એમની સાથે પડ્યા તાજું તાજું હશે ત્યારે એમને આપણે ઘણાય સંબંધો કે હેતપ્રીત દેતી દેતી કે કાંઈ પણ હશે આજ એ બધામાં 5-10% માણસોના જ સંબંધો ટક્યા હશે બાકીના ને
બહુ ઝાઝા અને ગડપણ હશે, કેટલાક સંબંધો બીમાર હશે, કેટલાક સંબંધો છેલ્લે ડચકે હશે, અને 60 કે 65 કે 70% જેટલા સંબંધોની તો નનામી નીકળી ચૂકી છે. કોઈ સંબંધ નહીં, બાકી કંઠીઓ બાંધેલી હોય, એના ફોટા ને વિડિયા કેટલાય પડ્યા હોય. કેટલાક માણસના એવા સ્વભાવ હોય છે કે હળે મળે ત્યારે બહુ એક મેક થઈ જાય, પછી દૂર રહેવા જાય કે આપણે દૂર વ્યા જઈએ કે એને આપણે પછી કોન્ટેક્ટ બંધ થઈ જાય, કાંઈક ધંધા પાણી ભેગા કર્યા હોય કે હગાવાલા થયા હોઈએ, એ સમાપ્ત થાય એટલે પછી સંબંધ જાળવવાનું કે હળવા મળવાનું પછી રહેતું નથી, અને હાવ જ ભૂલી જવાય છે એકબીજાને. એવું સ્પષ્ટ દેખાય છે. કેટલાયને કંઠી બાંધી છે, કેટલાયે કંઠી બંધાવીને ગુરુ માન્યા છે, પણ ગુરુપણાનો કે શિષ્યપણાનો સંબંધ બહુ ઓછા લોકોને નભ્યો છે કે નભાયો છે. બાકી કંઠી તૂટી ગઈ હોય અને બધું છૂટી ગયું હોય અને ક્યાંક ગયા હોય તો ત્યાં પછી નવી બંધાવીને ત્યાં જોડાઈ ગયા હોય. કાંઈક ને તો સંપ્રદાય બદલાઈ ગયા છે, કાંઈક તો મૂળગા સંપ્રદાયમાંથી વિયાઈ ગયા છે, નાસ્તિક થઈ ગયા છે. સંબંધોનું આવું છે. મેળ નથી. જેને ઈષ્ટદેવ માનીને ભજતા હોય, ધ્યાન ધરતા હોય, એનોય સંબંધ માણસને ખતમ થાય છે. ગણપતિને માનતા હોય, વર્ષો સુધી એની પૂજા ધ્યાન કર્યું હોય, પછી હનુમાનજી દાદામાં હેત થઈ જાય તો ગણપતિને બોલીને હનુમાનજી સાથે સંબંધ સ્થાપે છે. હનુમાનજીને માનતા હોય એને પછી રામનો મહિમા સમજાઈ જાય તો હનુમાનજીને પડ્યા મૂકીને રામનું ધ્યાન ભજનને ઈષ્ટદેવ માનીને આરતી શરૂ કરે ને એની આરતીઓ ગોખે ને પછી ઓલી આરતી આવડતી હોય, વર્ષો સુધી ગાય હોય તોય એકાદી કડી આવડે તો આવડે, હા ભૂલાઈ જાય માતાજીની આરતી. એવા કંઈક સંબંધો થાય છે ને છૂટે છે, થાય છે ને છૂટે છે. માટે સંબંધને રોગ પણ થાય છે, એને ગઢ પણ આવે છે, અને એનું મોતય થાય છે. આ વાતને સમજવી જોઈએ. જો સંબંધોને જાળવવા હોય તો એને રોગ થયો જાણીને ટ્રીટમેન્ટ કરવી, ગઢપણ થયું જાણીને એને ગઢપણની રીતે જરા યોગા બોગા કરાવીને, કસરત બસરત કરાવીને થોડું લાંબુ જીવે એમ સંબંધને કરવું જાળવવા હોય તો. સંબંધ સારા એકબીજા સાથે ગમતા હોય તો, માપના હારા, અણમાપના સંબંધો ભજન કરવા દે નહીં અને વ્યવહારિક કામય કરવા દે નહીં. કારણ કે સંબંધ હોય એટલે આવીને બેહે અથવા જઈને બેહવું પડે, હારે મોળે પ્રસંગે. તાર બહુ ઝાઝા સંબંધ રાખ્યા હોય તો 360 દિવસ તમારે કાણી મટે નહીં. માપના સંબંધો સારા, જવું આવવું, જન્મ દિવસે ફોન કરવો. ઘણાને સંબંધો રાખવા, ટકાવવા, નભાવવાનો બહુ શોખ હોય, અને એક શોખ જ હોય, અમથા અમથા કામ કાંઈ ન હોય, પણ રંગીલા માણસ હોય અને વાતની વાત કહે અને મારે સારામાં સારા સંબંધ, એ તો ખાસ મારો મિત્ર જ, એમ તો વાંધો નહીં હું વાત કરીશ, અને એમ વાતે કરે કામ પતે ખરા. ઘણા માણસોને કોઈની સાથે સંબંધ રાખવા બિલકુલ ગમતા હોતા નથી, એની ગમે જ નહીં. એની અરે કોઈક સંબંધ રાખે તો એ કંટાળો જોડે કે અમથે અમથો હવે બર્થડે દિવસ વાટ્યો એમ થાય. હવે જેનીમાં છે તે હું ન્યા હવે આ હક નહીં લેવા દે, આ જન્મદિવસ છે તે એવું થાય. એટલે આ બધી રીત જુદી જુદી હોય છે, પરંતુ બિલકુલ સંબંધ વિના કોઈ માણસ જીવી શકતો નથી. અને બહુ ઝાઝા સંબંધ જેને હોય એ જીવી શકતો નથી. બધા ક્યાં ક્યાંય કરીને એને ઓફ કરી નાખે છે, અને જેને કોઈને અરે સંબંધ હોય એ એમનેમ કંટાળીને એકલ હુડો ગુજરી જાય છે આપઘાત કરીને. માટે માપના સંબંધો રાખવા જોઈએ, અને સંબંધ ટકાવવાની ટેકનિક
અપનાવી હોય તો માપના સંબંધ હોય ટકે, નહીતર એ ટકતા નથી. તમારે કોઈની સાથે સંબંધ ટકાવવો હોય તો એની સાથે નાનો મોટો કાંઈક વ્યવહાર પાડી દેવો, ગોઠવી દેવું, એટલે સંબંધ ટકે. કાંઈક લેતી દેતીનો બીજો ત્રીજો એક પ્રકારનો નાનો એવો વ્યવહાર કે 12 મહિનામાં તમારે 1-2-3 વાર તો એ વ્યવહારને લઈને મળવાનું કે ફોન કરવાનો થાય જ. એ રીતે તમારે એને સંબંધમાં રહેવાય. બાકી જો કોઈ તમારે એને આપલે ન હોય તો સંબંધ ધીરે ધીરે ઓફ થઈ જાય છે. સંબંધ જાળવવા હોય તો સેવટ 12 મહિને 2 ફોનની આપલે રાખવી. મળવાનું તો થાય તો ઠીક છે. ઓળખાણ મોટી ખાણ છે, કામ લાગે ખરી. ઓળખાણ મોટી ખાણ છે પણ બહુ ઊંડીને બહુ મોટી ખાણ હોય તો માલકર પડીને તો મરી જાય. માટે નાની એવી ખાણ હોય ને તો કામે લાગે અને ગુજરી ન જાય. એમ મનની વિચાર દ્રષ્ટિને પણ મોતિયો આવે છે ખરો, અને સંબંધોને પણ ગડબડ આવે ખરું. મોતિયો છે એટલે ઓપરેશન થાય ખરું, પાછી વિચાર દ્રષ્ટિ સારી થાય. બાકી તો આપણે પોઝિટિવ નેગેટિવ થયા કરીએ છીએ. આપણે પર્યાવરણ છીએ ને, વેધરની અસર આપણને અવશ્ય થાય છે. પર્યાવરણને વેધરની અસર થાય, વાતાવરણની, એમ આપણે પણ એક પર્યાવરણ જ છીએ. આપણને પણ વાતાવરણની અસર થાય, ટાઢ તડકો બધું આપણને પણ લાગે છે. ખેતરમાં વાવેલા ઝાડવા છોડવાઓને ટાઢ તડકોને વરસાદની અસર થાય કે ન થાય? એ જેમ છોડ છે ને એમ આપણે બધા પૌધા જ છીએ. ફેર એટલો એ એક જગ્યાએ રહે છે, હાલી શકતા નથી. આપણે હાલી નાખા પાછા થાય છીએ, એટલો જ ફેર. બાકી એ પ્રાણી છે ને આપણે પ્રાણી છીએ, સમજાણું. એને પાણીની જરૂર છે ને આપણને પાણીની ખાણીની જરૂર છે. એને પાણી ખાણીની જરૂર છે, એને હવા પાણી બધું જોઈએ ને આપણે જોઈએ. માટે આપણે પણ પર્યાવરણ થયા. સરસ મજાનો સાહટિયો રજકો વાવ્યો હોય ને અત્યારે તીખો તાપ પડે તો એને તડકો લાગે કે ન લાગે? એ કરમાય કે ન કરમાય? અને આપણે તડકે જાય તો આપણને લાગે. એને ખાણી પાણી વાયુ જોઈ તો આપણે જોઈ. માટે આપણે પર્યાવરણ છીએ, વેધરની અસર થાય છે. ખ્યાલ આવ્યો? એ વાત સાચી. જો એમાંય જીવ છે ને આપણામાંય જીવ છે. લોકોએ ત્યાં સુધી પ્રયોગ કર્યા છે કે સારું ખેતર હોય ઘઉંનું, એને જો સારું સંગીત સંભળાવો અને એને સારા શબ્દ સંભળાવો તો તે બહુ સારું થાય, પાકે પણ સારું. બોલો, તો એને સંવેદના છે, સારા મોળા ભાવો એના ઉપર પડે છે તો આપણા ઉપર પડે છે, બરોબર. માટે આપણે પણ એક પ્રાણી છીએ, વાતાવરણની અસરમાં આપણે આવીએ છીએ. માટે આપણે એવું વાતાવરણ રાખવું જોઈએ કે જેથી કરીને આપણને અને બીજાને પોષક થાય, શોષક ન થાય, એમ જીવવું. અને ખાસ તમારા લક્ષ્યને ભૂલી ન જાઓ, નહીં તો તમને જે કાંઈ મળશે તેનાથી સંતોષ માનવા લાગશો, બનાડશો. તમારા લક્ષ્યને ભૂલી ન જાઓ પ્લીઝ. તમે જે કાંઈ સવારે ઠરાવ કર્યો હોય અને એ ઠરાવોથી આખી જિંદગીનો જે મેઇન ઠરાવ તમારે પૂરો કરી નાખવાનો હોય આયુષ પૂરી થયા પહેલાં, તો એ વાતને તમારી નજર સામે રાખો, પ્લીઝ. ભૂલી ન જશો. એટલા બધા ભૂલકણા ન રહ્યો કે તમારું સાધ્ય લક્ષ્ય ધ્યેય ભૂલી જાઓ. ધ્યેય લક્ષ્ય સાધ્ય એને જ કહેવાય જે 24 કલાક નજર સમક્ષ તરવર્યા કરે. સવારે ઘડીક ધ્યેય સાંભળે ને પછી આખો દી ઠામુકું સાંભળે નહીં, અને બધી પ્રવૃત્તિમાં એમનામ હાવ ધ્યેય ભૂલાઈ ગયેલું હોય ને જીવન જીવાતું જાય, એવા ધ્યેય કોઈ દી સિદ્ધ થાય નહીં. આપણે તો ઘણી વખત
કોકની વાદ્ય વાદ્ય ને કોકના ભેળા સંગમાં હોવાથી બોલીએ છીએ ભગવાન મારું ધ્યેય છે, સાધ્ય છે. બાકી સાધ્ય તો માન મોટો વિષય ધન સંપત્તિના લોકના બધા હારા હારા જે કાંઈ પદાર્થો મળતા હોય એને મેળવવાનું ભોગવવાનું જ ધ્યેય સાધ્ય હોય છે. એમાં સાધ્ય ભગવાનનો સાધન તરીકે ઉપયોગ જ થાય છે. પણ બક્યા કરીએ ભગવાન મેળવવા છે. અહીં હમણે પૂછીએ ને કે તમારું જીવન લક્ષ્ય શું છે, બધા પોપટની જેમ બોલે ભગવાન મેળવવા. બાકી ભગવાન મેળવવા વાળા જુદા, એની વાત આખી જુદી હોય. માટે લક્ષ્યને ભૂલાય ભૂલાય નહીં એટલે એ ઘડી ખાઈ ન ભૂલવું જોઈએ. રાત દી ઊંઘમાંય એને એ જ સાંભળ્યા કરે તો લક્ષ્ય કહેવાય. આપણને કેમ ઊંઘમાંય પંચવીસીના સપના આવે છે ને, માટે આપણું સાધ્ય લક્ષ્ય કહેવાય. બોલો, ઊંઘતા હોય તો આપણી આબરૂ ન જાય એમ જતન થયા કરે ઊંઘમાંય. બોલો, ઊંઘમાંય આપણે મરી ન જઈએ ને એનું ધ્યાન બહુ રહે. તો જો જીવવું છે એ આપણું જીવન લક્ષ્ય છે. જીવવું છે, વિકસવું છે અને મળે એટલું પોતાનું કરીને માણવું, જાણવું ને ભોગવવું છે, એટલું જ. અને કહીએ ભગવાન મેળવવા, મરવું જ તો કે ના, તો મર્યા વગેરે થોડા ભગવાન મળે. ઇન્દ્રિય અંતકરણ શરીરાદિકને આઘા કરી આત્મા એકલો થાય અને ભગવાનને અર્પણ થાય ત્યારે ભગવાન અનુભવાય. આ વાત આમ જ છે. સમજ્યા હણ્યા વગર ભગવાનને મેળવવા નીકળ્યા છે એ બિચારા બોઘા જેવા છે. ભગવાન આત્માને મળે છે, શરીરને નહીં. મોક્ષ આત્માનો થાય છે, દેહ ઇન્દ્રિય અંતકરણ દીકનો નહીં. સમજાણો, વચનામૃત કહે છે કે 24 તત્વોમાં કોઈનું કલ્યાણ થતું નથી. કલ્યાણ તો માત્ર એક એમાં રહ્યો જે ચેતન એનું થાય છે, અને પુણ્ય અને પાપ કરે છે તે પણ 24 તત્વોને ભાગ્ય આવતા નથી. તે જીવને જ ભોગવવાના થાય છે. અને પુણ્ય પાપ 24 તત્વોને ભાગમાં આવતા હોય તો કલ્યાણ વેચાતું ભાગ્ય આવે એવો તર્ક મહારાજ આપ્યો. કલ્યાણ જીવનું જ થાય છે તો સુખ દુઃખ પણ એને જ માથે છે. માટે મોક્ષ કોને કહેવાય કે શરીરાદિક ત્રણ ગુણ ત્રણ અવસ્થા વગેરેને છોડીને કેવળ ચેતન પરમાત્માના સ્વરૂપમય થાય, ભગવાન સાથે જોડાય પ્રેમથી, એને મોક્ષ કહેવાય. હવે આવું તો ગમતું ન હોય ને મોક્ષ મેળવવો છે એવી સાંભળી સાંભળીને વાતો કર્યા કરીએ અનુભવ વગરની, તો મૂર્ખમાં ગણાઈએ. મોક્ષ કોઈ એવી સહેલી ચીજ નથી. આજે દુનિયામાં મોક્ષ મોક્ષ કથા પારાયણમાં જ્યાં ત્યાં મોટાઓએ લખ્યું છે ભાગવત આદિકમાં, એટલે વાહે બધા બકબક કરે મોક્ષ મોક્ષ. પણ જો હમણે એ મોક્ષની વાતો કરતો હોય ને એને મોક્ષ આવીને કે ને આયલું આવ્યો છો કે ભાઈ સાહેબ રવા દે, તું ક્યાં આવ્યો, આ તો ખાલી વાત કરવાની હતી. કારણ કે પિંડ બ્રહ્માંડનો સંપૂર્ણ ત્યાગ કરવાનો થાય છે મોક્ષમાં, એની કંઈ ખબર છે? બોલો, વાતો જ કરવાની છે, ત્યાગ તો જરી કંઈ થતો નથી. બોલો, એક ખાવાની વસ્તુ છૂટતી નથી ને એક ટાણું ભૂખ્યાય રહેવાતું નથી, અને મોક્ષ સાંભળ્યો. બધાએ શરબત ને આઈસ્ક્રીમ ખાતા હોય તો આપણાથી રહેવાય નહીં. અને મારું લક્ષ્ય ભગવાન છે એવી વાતો કરાય ત્યારે જ્યારે જીવનો મોક્ષ થઈ જાય છે ત્યારે પિંડ બ્રહ્માંડ વિના એને રહેવાનું થાય છે, એકલા ભગવાન અનુભવાય. તે એવું તે શે ફાવશે આને, કેમ જે માય કેટલાય સંકલ્પો છે તે એ બધા સંકલ્પો શું ભગવાન સાથે આ જીવને જોડાયેલો રહેવા દેશે ખરા. એક ઝીણો એવો ત્યાં સંકલ્પ થાય તો તરત જીવને અહીંયા સંસ્કૃતિમાં આવવું પડે છે, મુક્ત આત્મા પણ બદ્ધ બને છે. આવી વાતો સ્વામિનારાયણ ભગવાને કરેલી છે. આ વાતના વિચારના કરનારાને ખબર પડે કે મોક્ષ ચીજ શું છે. બાકી તો લોલે લોલિયાની કાંઈ તાણ નથી. અને જેટલા કોઈ ભગત કહેવાય છે, સત્સંગમાં આવ્યા છે, સત્સંગી ભાઈ ભાઈ છે, એ બધાય
પોતાનો આત્મા ભગવાનને દેવા કરતાંય ભગવાન પાસેથી પિંડ બ્રહ્માંડ સંબંધી પદાર્થને મેળવવા જ સત્સંગી હોય છે. ભગવાનના ઉપયોગમાં આવવા કરતા ભગવાનનો ઉપયોગ કરવા માટે જ ભગત થયા હોય છે. અને મોક્ષ તો એને કહેવાય ભગવાનનો બિલકુલ ઉપયોગ કરવાનો નહીં અને સંપૂર્ણ આપણે ભગવાનના જ ઉપયોગમાં રહેવાનું, એનું નામ મોક્ષ. હવે આવો મોક્ષ કોને જોતો હોય? એટલે તો આપણે શિક્ષાપત્રીમાં મહારાજે સ્પષ્ટ કરી નાખ્યું, તત્ત બ્રહ્માત્માના કૃષ્ણ સેવા મુક્તિ જ ગમ્યતામ. ભગવાનની સેવા એને મુક્તિ કહેવાય, એમાં આપણે તો કાંઈ છીએ જ નહીં, ભગવાનને ભગવાનની સેવા. હવે જો આપણે ભગવાન પાસેથી આપણી સેવા કરાવવાની હોય તો મોક્ષની વાત ક્યાં આવી? મોક્ષ તો ભગવાનની સેવા કરવી એને કીધો, ભગવાન પાસે આપણા વ્યવહારના કામ કરાવવાના. અને હું મુમુક્ષુ છું, મારે મોક્ષ જોઈએ છે, આવી મોટી મોટી વાતો કરવાની આ તો ક્યાંય રીત છે? આ તે કઈ રીત છે? આ તો બધું ભગવાનને ઉલ્લુ બનાવવા જેવું કામ છે. આપણે ભગવાનનું કામ છે એની સેવા કરવા માટે કામ છે કે આપણી સેવા કરાવવા માટે ભગવાનનું કામ છે? હાલો, એની સેવા કરવા માટે જ ભગવાનનું કામ હોય તો બરોબર. આપણે મુમુક્ષુ ને આપણે મોક્ષ જોઈએ છીએ અને આપણને ત્યાં ભગવાનના ધામમાં ભગવાનની સેવારૂપી મુક્તિ જરૂર મળશે. પણ અહીંયા આપણે ભગવાનનું બહુ કામ છે, શું કામ? માંદા પડી જાય તો કોણ હાજા કરે? ભગવાન. ભગવાનને ડૉક્ટર બનાવ્યા, કંઈક કેસ થઈ જાય તો કોણ જીતાડે? માટે ભગવાન વકીલ, ભગવાન જજ. બોલો, ભગવાન સંપત્તિ આપે, ભગવાન જ. આજ બધું જોઈએ છે કે ભગવાન જોઈએ છે? ભગવાન જોઈએ છે કે ભગવાન પાસેથી જોઈએ છીએ? ભગવાન દાંત કાઢીને ગોટો વળી જાય. એટલે તમારે મારી જરૂર કઈ રીતની છે એ તો કયો? તમારું લક્ષ્ય કઈ રીતનું છે બાપા? સાધ્ય શું છે તમારું? એ ભગતડાઓ, એ સાધુડાઓ, તમારું સાધ્ય શું છે ને? આ બધું શું હાલે છે? ટોળાન ટોળાન મોટા સંપ્રદાયના સંપ્રદાય ઊંધાયેલા જતા હોય. આ એક બે વ્યક્તિ ભૂલા પડ્યા હોય એવું ન માનવું, ક્યાંક આખા સમૂહ ભૂલા પડ્યા હોય, આખા સમય અને ઉત્સવ ભૂલા પડ્યા હોય, કોઈ ન ખબર હોય કે આ ભગવાન મેળવવા બધું હાલે છે કે ભગવાન પાસેથી મેળવવા બધું હાલે છે. હાલતું હોય અને હવનો એક સરખો સ્વાર્થ હોય એટલે કોઈને બીજું વિચારવાનું ક્યાં આવે? ને દેખીતી નજરે સ્વાર્થ સફળ થતો હોય, પિંડ બ્રહ્માંડ સંબંધી બધું જ મળી જતું હોય તો હાલ્યો. તેરી બી ચૂપ, મેરી બી ચૂપ, ગુરુ બી ખુશ, ચેલા બી ખુશ. હોકે ચલા, સત્સંગ બહુ સારો થાય. અરે વાત પૂછોમાં એમ ભજવાલ્યા કરે. અને શ્રીજી મહારાજે તો ચોખ્ખી ના પાડી પ્રથમના 70માં કે કોઈ પણ પ્રકારની આશા રાખીને સત્સંગ કરવો નહીં, કે દીકરા મરી જાય છે, જીવતા રે, રાજ ગયું છે, પાછું આવે, ધન સંપત્તિ નથી, તે સત્સંગ કરીએ તો થાય, એવી કોઈ માયિક આશા રાખીને સત્સંગ કરવો નહીં. સત્સંગ તો કેવળ પોતાના જીવના કલ્યાણ માટે કરવો, એવું કીધું છે કે નહીં? તે શું આપણે બધા પાળીએ છીએ? તો આપણે શું ભગવાન સાધ્ય છે, મોક્ષ જોઈ છે? વાતું બધી કરવાની મોક્ષની, ભગવાનની, અને જોઈ બધું મોક્ષ અને ભગવાન સિવાયનું. બે તારી હું ખરેખર હાલે છે ને? નજર કરીને જોઈ લો ને. એક સ્વામિનારાયણ સંપ્રદાયમાં નહીં, દુનિયાભરના બધા સંપ્રદાયમાં નજર કરીને જોઈ લો ને. ભગવાનના ભગત કેટલા છે જોવો જોઈ. ભગવાનનો ભગત એ કહેવાય કે જેને ભગવાનની સેવા કરવી હોય, સમજાણું? અને માયાનો ભગત એ કહેવાય કે જેને ભગવાનનો ઉપયોગ કરવાનો હોય. તો આ દુનિયામાં ભગવાનની સેવારૂપી મુક્તિને ચાહનારા કેટલા અને ભગવાનનો ઉપયોગ પોતાને અર્થે કરાવનારા કેટલા, તપાસ કરીને મને કહેજો. લાખો કરોડો અનુયાયીઓ છે અનેક સંપ્રદાયોના થઈને, એમાં તપાસ કરો.
ભગવાન આપણા માટે જરૂરી છે કે આપણા ઉપયોગી છે? ઉપયોગી છે, એની જરૂર કાંઈ નથી. દર્દી સારો થઈ જાય પછી એને ડોક્ટરની કાંઈ જરૂર ખરી? કેસ પતી જાય પછી વકીલની, નિશાળે ભણી રહ્યા પછી માસ્તરની? બોલો, આમ છે. ભગવાન પણ જાણે છે કે આ બધું આમ છે. આ જીવને મારું કામ છે, આ બધું આમ છે, આ જીવને મારું કામ છે. એટલે પગે લાગે, દંડવટ કરે, આરતી કરે, પૂજા કરે, પુણ્યમ ભરે, ધર્માદો કરે, હડિયું કાઢે. પણ કેવી રીતે? પિંડ બ્રહ્માંડમાં મારો ઉપયોગ કરવા માટે, એને મારા ઉપયોગમાં આવી જવું છે, એવું કાંઈ તાન ચડ્યું નથી. આ જીવને મારી સેવા કરવી છે, નાર્યના એને તો એની સેવા મારી પાસે કરાવવી છે, એટલે એ પ્રીમિયમ ભરે સેવાનું. હો, આપણે બધા પ્રીમિયમ ભરીએ છીએ, શું કંપનીની સેવા કરીએ છીએ, કંપની હાલે એટલે પ્રીમિયમ ભરીએ છીએ, અનેક ગણું વળતર જોઈએ છીએ. બોલો, એમ આપણે ભગવાન પાસેથી બધાને અનેક ગણું વળતર જોઈએ છીએ બાપા, એટલે આ બધું જે ગણો તે ભગવાનની સેવાનું પ્રીમિયમ ભરીએ. આને ભગત ન કહેવાયેલા, ભગત હોય એને ભગવાન સિવાય કાંઈ ન જોઈએ, અને ભગવાને તે પોતાના ઉપયોગ માટે નહીં, પોતે પરમેશ્વરના ઉપયોગમાં સંપૂર્ણ આવી જવા માટે ભક્તિ થાય, સેવા થાય, સત્સંગ થાય, જે થાય તે આ હેતુથી થાય, આવા લક્ષ્યથી થાય, તો ભગવાન સાધ્ય કહેવાય, ભગવાન ધ્યેય કહેવાય, ભગવાન લક્ષ્ય કહેવાય. બાકી વાતો કરે કાંઈ થોડું ભગવાન સાધ્ય લક્ષ્ય ધ્યેય થઈ જાય છે. અને એ રીતે જેને પરમાત્મા સાધ્ય ધ્યેય લક્ષ્ય ન હોય, એની નજરમાં પરમાત્મા રહે જ નહીં, એની નજરમાં માન મોટો વિષય બીજું ત્રીજું સંસ્થા જમાવી દેવી છે, સત્સંગ જમાવી દેવો છે, દુનિયા જીતી લેવી છે, કાંઈક કરી દેખાડવું છે, આપણે વાંહે રહેવું નથી, જો આમ તેમ આવું જ હાલતું હોય. એ બધું કરવામાં ભગવાનનો થાય એટલો ઉપયોગ કરવાનો, અને મોટા પુરુષનો પણ ઉપયોગ કરવાનો. એના કોઈ સમર્થક ગુરુ કે બીજા હોય ને, એનો ઉપયોગ આ બધા જે ધ્યેયો એના સિદ્ધ કરવામાં સારી રીતે ખર્ચવાના હોય. હવ બોલો, ભગવાનને નામે, ગુરુને નામે, મોટા પુરુષને નામે, પ્રસાદીની વસ્તુને સ્થળના નામે, ધામને નામે, જેટલા રૂપિયા લવાતા હોય આવતા હોય એટલી જ એની મહિમા પ્રતિભા ગણાય. સમજાણો, આ વાત સમજવા જેવી છે. કયા મંદિરના કયા દેવ કેટલા મોટા, તો કે રૂપિયા કેટલા લાવે છે વર્ષે, બરોબર છે. બાકી એના એ હોય કે જુદા હોય, એક જ હોય, પણ એક નાની એવી ડેરી છે એમાં મહિને 2500 રૂપિયા નથી આવતા, પણ જ્યાં થોક બંધ રૂપિયા આવતા હોય ત્યાં જય જય કાર થાય, ને જેમ રૂપિયા વધે એમ મહિમા ઉલ્લી ઉલ્લીને ગવાય, આવક ઉપર દેવનો તોલ થાય. આખીર ધ્યેય તો ધન છે, કેમ જે સર્વે ભોગ ધનમાં છે. પૈસા જ નહીં તો શું સુખ આવે ભજન ભક્તિમાં કે દેવ દેવીઓમાં? શું સુખ આવે મને કયો જોઈ? આપણે તો પૈસા પૈસા ને પૈસા, પૈસાનું જેટલું મહત્વ છે એટલું તો પરબ્રહ્મનું નથી બાપા. જોને મોટી આશા છે ધનની, એવી આશા નથી અવિનાશ પદની. નિષ્કળન સ્વામી કહ્યું, અને હાવ સાચું, સ્વામીનું માર્કિંગ પરફેક્ટ છે. આથી 200 વર્ષ પહેલાં લખ્યું, જોને મોટી આશા છે મનમાં પામવાને પૈસા તણી, એવી આશા નથી અવિનાશ પદની, વાત શું કહીએ ઘણી ઘણી. જોને મોટી આશા છે મનમાં પામવાને પૈસા તણી, એવી આશા નથી અવિનાશ પદની, એટલે કે મોક્ષ ની ભગવાનની, વાત શું કહીએ ઘણી ઘણી. શું વાત કરવી, કે શું વાત કરવી, મૂળ અંતરમાં આમ છે.
બિન બ્રહ્માંડ સંબંધી જ આશાઓ બળવાન પણે માથામાં કૂદ્યા કરે છે, ખેલ એનો જ હાલતો હોય. અને એમાં જેટલો ભગવાનનો, સંતોનો, ધામોનો, તીર્થોનો, જેનો તેનો જેટલો ઉપયોગ થતો હોય એટલો હારી પેટ કરી નાખવાનો હોય. અને એ બધું ભગવાનને મોક્ષન નામે પાછું. આ ધતિંગ કાંઈ નાનું એવું કહેવાય? બોલો, આ કૌભાંડ નાનું એવું નથી. આ છાપામાં બધા કૌભાંડ આવે ને, એ તો આની આગળ કાંઈ ન કહેવાય. આ બહુ મોટું કૌભાંડ કહેવાય. ન સમજાણો? ગજબ ગજબ કી બાત હે. ભગવાન બેઠા બેઠા દાંત કાઢે. ભગવાન શું કહે છે ખબર છે? નાસ્તિક મારો ઉપયોગ ન કરે, ભલે મને ભજે નહીં, પણ મારો ઉપયોગ ન કરે. એ મારે નામે કાંઈ આંકે નહીં. હા, આસ્તિકો બધું મારે નામે આંકે, જાણે કે મારો મહિમા હોય એમ. મારી જરૂર જ ન હોય, મારી પાસે જે બધું છે એ જ એને જોતું હોય. અને એનું એ બધું નાસ્તિકો નહીં જોતું હોય, પણ આસ્તિક અને નાસ્તિકમાં એટલો જ ફેર. નાસ્તિકો મારો ઉપયોગ નથી કરતા, નાસ્તિકો મારો જ ઉપયોગ કરીને મારું બધું પડાવવાની કોશિશ કરે છે. આટલો આસ્તિક નાસ્તિકમાં ફેર. ભગવાનને કોણ હારા લાગે? કેવું છે, ખોટો દીપ દીપ કરીને ભગવાનનો ઉપયોગ તો ન કરે, એની મેળે રળી ખાય, મહેનત કરે, રાજ દી બિચારા. કેમ છે, એને દેવું નથી કે ભગવાન સારું કરી દેશે ને ભગવાન દઈ દે. એને તો એમ જ છે કે જે કરશું એ આપણે, બાકી કોઈ ભગવાન ભગવાન નથી. આપણે હરખા વરજ છું તો સુખી થાવું, અને આડોડાઈ કરશું દુઃખી થવું. અને આસ્તિક નથી એ બહુ બળ. અરે ગમે એમ કરશું તોય ભગવાન છે ને, કોકનું રોટી લેશું તો એ તો ભગવાન આપણા છે ને, બે દીવા વધારે કરશું એટલે માફ. આમ આસ્તિકોને જોર રહે છે ખોટું કરવાનું, અધર્મ કરવાનું બળ રહે છે, બોલ્યાને નથી રહેતું. એને તેમ જ થાય છે, ખોટું કરશું આપણે હેરાન થશું. કોણ બચાવે ભાઈ? એને બચાવનાર ભગવાન નહીં, એટલે એને ખોટું કરતા હો વાર વિચાર કરવો પડે. અને આપણે જ ખોટું કરીએ તોય એક એકાદશી કરશું ને, સાધુન રસોઈ દઈશું ને, એટલે દીકરા બધું પાપ બળી જશે. તમ તમાર કરીને છોકરાને એવું શીખવાડે ને કે બાપા થોડું ખોટું થાય છે કેમ કરે? અરે વાંધો નહીં જીક. છોકરાની ક્યાં વાત કરો છો? અમુક તો કહેવાતા સાધુ હોય છૂટ આપે ને, તમતા દવા છાંટજે, એક થાળ કરાવી નાખજે દેવને, અમને રસોઈ દઈ દીજે. હે, તમ તારે દારૂ માંસનો સ્ટોર કર બાપા, વાંધો નહીં. પણ બરાબર દસમો ભાગ કાઢીને આપણે સમયો કરવાનો છે ને, એમાં અજમાન થશે. તમે તમારે આંક મીટરનો દારૂનો સ્ટોર આંક, તમે તમારે વિદેશની વાત કરો, પણ સેવા હારી કરીને આપણે જે મંદિર બાંધીએ છીએ, આપણી સંસ્થા છે, એમાં તો આટલું આપજે. પછી તને વાત નથી, તમે તમારે દારૂ વેચ, માંસ વેચ, કાયપ બાયપ વાંધો નહીં, પણ તારી સેવા કેટલી, ભગવાન બધું માફ કરી દેશે. હવે આ ઓલાને જેને ભગવાન નથી એને આ બધું ક્યાં માફ કરવા જવું? ઈદ બિચારો બીવે ને. હા, આપણે ભગવાન બધું માફ કરી દેનારા, એટલે બીક જ ન લાગે, ગમે એ કરવું હોય નહીં. આ આસ્તિકોનો ફાયદા કહું. અને એને રળવું હોય ને તો બિચારાને દુકાન ખોલવી જ પડે ટાઈમે. દુકાને જઈને બેહે, હરખો ગ્રાહકો આરે, વ્યવહાર કરે, મહેનત કરે, ત્યારે એને પૈસા રળાય. આપણે જ મંદિર આવીને માળા ફેરવવા માંડીને પૈસાનો ઘરે ઢગલો થાય. ભગવાન પૈસા મોકલી દો, લક્ષ્મીજીને મોકલી દો, ઓમ 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 દયાળુ ઓમ. આપણી ઓફિસ મંદિર, આપણે મહેનત કરવાની મંદિરમાં આવીને પૈસા સારું. ઓલા ધંધે જઈને પૈસા સારું મહેનત કરે, આપણે મંદિરે જઈને પૂનમ ભરીને આ કરીને તે કરીને આખીર નાસ્તિકો ને આસ્તિકો ઉપાસક રૂપિયાના હો ફેર. એટલો ઓલા લોકો મહેનતનો ઉપયોગ કરે ને આપણે ભગવાનનો ઉપયોગ કરીએ. ભગવાનની તો કોઈને જરૂર નથી. લ્યો લક્ષ્ય ગોતી કાઢ્યું આપણે. હો, તમારા લક્ષ્યને ભૂલી ન જશો બાબા, નહીં તો તમને જે કાંઈ મળશે તેમાંથી સંતોષ માનવા લાગશો. બીજું કાંઈ મળે ને લક્ષ્ય સિવાયનું, એમાં સંતોષ મનાઈ જાય. જો લક્ષ્ય ભૂલાઈ જાય તો થાય જ છે ને એમ.
આપણું લક્ષ્ય ભગવાન, ભગવાન મળ્યા ન હોય અને ભગવાનની ભક્તિ કરતાં કરતાં ભગવાન આપણી કસોટી લેવા માટે રિદ્ધિ સિદ્ધિ મોકલી દે, સંપત્તિ મોકલી દે, તો એમાં સંતોષ માની લઈએ છીએ અને એમાં મજા કરવા માંડીએ અને ભગવાનનું ભજન ને ભગવાનની મૂર્તિનું ધ્યાનનો રસ ઓછો થઈ જાય, એમાં હવા જ પછી ન આવે, લક્ષ્ય ભૂલાઈ જાય અને જે મળ્યું છે એમાં મોજ કરવા માંડીએ, જામી જઈએ, પછી ભગવાન હાવ ભૂલાઈ જાય, લક્ષ્ય હાવ વયું જાય. બોલો, ઘણાને એવું થયું છે ને? પહેલાં તો બહુ ભગવાન મેળવવાનો તાન હોય ને, રાત આખી રોતા હોય ને, ભજન કરતા હોય ને, આ ને તે ને, સત્સંગ બીજું ત્રીજું, ઉપવાસ ને તપ ને વ્રત ને આ તે, પણ એમ કરતા કરતા બધું મળી ગયું ભગવાન સિવાયનું, ત્યારે એમાં માંડ્યા આનંદ કરવા. હવે ભગવાન પડ્યા રહ્યા, જો ગયું આવું થાય જ ભાઈ. બરનાર્ડ શોની વાત સાચી, ઉદારતા સે સંસાર કે ઉપયોગ મેં આયા જાતા હૈ, સ્વાધીનતા સે અપને ઉપયોગ મેં, ઓર પ્રેમ સે પ્રભુ કે ઉપયોગ મેં આયા જાતા હૈ. દેખીએ, જો તમારી પાસે સુખ સંપત્તિ હોય અને તમે ઉદાર થઈ જાઓ અને તમારું જીવન બીજાની સેવામાં વાપરો, તો ઉદારતા સે સંસાર કે ઉપયોગ મેં આયા જાતા હૈ, ઉદારતાથી સંસારના ઉપયોગમાં અવાય છે, ઉદારતાથી સંસારના ઉપયોગમાં અવાય છે. અને જો તમે સ્વાધીનતા રાખો તો તમારા ઉપયોગમાં આવો છો, કહેતા હું આત્મા છું, બ્રહ્મ છું, દેહાદિકને હું આધીન નથી એમ વિચારો તો તમે તમારા ઉપયોગમાં આવો છો. અને જો ભગવાનમાં પ્રેમ થઈ જાય તો ભગવાનની સેવા કર્યા વગર રહેવાય નહીં, અને એ સેવા પણ કોઈ સ્વાર્થ વિનાની, વળતર લેવાની ભાવના નથી, વાયા વાયા પણ. એવો ભગવાનમાં પ્રેમ થાય તો ભગવાનના ઉપયોગમાં અવાય છે. પ્રેમ ભગવાનમાં હોય તો ભગવાનના ઉપયોગમાં અવાય. આપણે કહેવાઈએ ભગત ભગવાનના, અને પ્રેમ પંચ વિષયમાં, પૈસામાં, દેહમાં, જીવવામાં, હગામાં, આલોકમાં, એટલે ભગવાનના ઉપયોગમાં ન અવાય. ભગવાનને આ બધાના ઉપયોગમાં પ્રેમથી લઈ લેવાય અને રૂડા રૂપાળા એકાંતિક ગણાવાય. કેટલું સરસ આજના સદવિચારો. ચાલો પ્રશ્ન હોજરી. પ્રતિષ્ઠાવાન બનવા કરતાં પ્રતિષ્ઠા પાત્ર બનવું અગત્યનું સાથી છે ભાઈ? ઓલ્યા ભાઈને આપો. કારણ કે જો પ્રતિષ્ઠા પાત્ર નહીં હોય, ન હોય તો આપણને તે નુકસાનકારક થાય છે. આપણે લાયક છીએ છતાંય ન મળ્યું માન સન્માન આબરૂ પ્રતિષ્ઠા તો નુકસાન કઈ નથી, પરંતુ પાત્રતા વિના, લાયકાત વિના જો પ્રતિષ્ઠા માન મોટપ કે સન્માન મળે તો જરૂર નુકસાન થાય, થાય ને થાય, માણા બેકી જાય, ગેકી જાય અને વિચિત્ર બની જાય. સદગુણોનો ઉપયોગ કર્યો કોને કહેવાય અને તે શા માટે ન કરવો જોઈએ ભાઈ? આપણામાં રહેલા સદગુણોથી માનાદિક મેળવીએ તો તેનો ઉપયોગ કર્યો કહેવાય, ઉપસવા માટે જ આપણું સારું સારું બધું વપરાઈ જાય તો એનો ઉપયોગ કરી નાખ્યો કહેવાય. તે ન કરાય કારણ કે તેનાથી આત્માનો વિકાસ અટકી જાય છે. અટકી જાય છે માનાદિક માટે એનો ઉપયોગ ન કરાય, એનો કરવાનો ઉપયોગ જ, પણ ભગવાનને રાજી કરવા માટે. આપણે બીજાને યથાર્થ રૂપમાં બ્રહ્મરૂપ કે મુક્ત માનવા હોય તો શું કરવું જોઈએ, શું કરવું અનિવાર્ય છે? ભાઈ, પોતામાં બ્રહ્મભાવ, મુક્ત ભાવ લાવવો જોઈએ. પહેલો, સંતમાં કેવી ભાવના રાખી સેવા કરવાથી તે ફળીભૂત થાય છે? ત્રિગુણાતીત દિવ્ય ચૈતન્યની મૂર્તિ જ આ સાધુઓ છે એમ માનીને સેવા કરીએ તો ફળદાયી થાય. કરેલી બધી સેવા ભસ્મીભૂત ક્યારે થઈ જાય છે? એમ છોકરાઓ નહીં આવડે એટલે આપો પહેલી લાઈન વાળા છોકરા બોલ. જ્યારે અભાવ આવી જાય ત્યારે. સાબાશ. આપણને બીજાનો અભાવ ક્યારે આવી જાય છે ભાઈ? અચ્યુતદાસજીને આપો. બીજાનો અભાવ ક્યારે આવી જાય છે? આપણામાં રહેલા શ્રેષ્ઠ ગુણો, આપણી શ્રેષ્ઠતા, સારપને લઈને આપણને પોતામાં સારું મનાતું હોય ને એવું જ્યારે બીજામાં ન દેખાય ત્યારે બીજા પ્રત્યે હલકી ભાવના થાય છે એનો અભાવ.
બહુ સરસ બહુ સરસ. આપણી બુદ્ધિ આવડત કળા વગેરે બીજામાં ન દેખાય ને ત્યારે એના શ્રેષ્ઠત્વનું માન આવવાથી બીજાનો ઉભાવ હશે. ભાઈ, શ્રી હરિની ચતુરતાની શું વિશેષતા છે? ચાતુરતા એસી ન કોઈ પાતાલ સે પુરુષ પ્રકૃતિ લગ, દેખે નજર હી સોઈ સો જાનત હે સબહી વિધ. હલો, ચતુર જન રહે જે હ ચાતુરતા હરિ કી દેખ કર, નીચે કરત હે તે હ પુરુષોત્તમ યહ સબ પર. લ્યો બોલો 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 બોલો. ભગવાનમાં વિધવિધ ચતુરતા હતી, જમવાથી માંડીને હાલવાની બોલવાની, અને એને જોઈને કેટલાક માણસોને ભગવાનનો પુરુષોત્તમપણાનો નિશ્ચય થઈ જતો. અને શ્રીજીમાં જેવી ચાતુર્તા એવી પુરુષ પ્રકૃતિ સુધી ન જ હોય ને, અક્ષર સુધી ન હોય. ભગવાન જેવી ચતુરતા કોઈનામાં હોય જ. પ્રગટ સંતો ભક્તોનો મહિમા આ જ જન્મમાં સમજ્યા વગર છૂટક્યો સાચી નથી. ભાઈ, વર્ણવીને વાત કરો પુરાણી. હાલો, કાલ પ્રગટના મહિમાની છેલ્લે છેલ્લે થોડીક ઝલક આવી ગઈ હતી. પ્રગટના પ્રેસર વિના, જે કારા વિના, કારણ શરીરના જે ભાવો છે એ ટળતા નથી, માટે એક જન્મ તો પ્રગટનું પ્રેસર ખમવું જ પડશે. હા, પુરાણીની વાત બાકી જોરદાર નીકળી હો. બોલો, ગજબની વાત છે. બિહણીમાં આવવું તો પડશે, પગરમાં એક વાર તો મહળાવવું પડશે, ખાણિયામ ખંડાવવું પડશે, જે દી ઈચ્છા થાય તે દી. બરાબર, પૂર નવમન તરંગ 40માં આવ્યા છીએ. અલૈયા ખાચર આગળ શ્રી હરિએ નિર્માનીપણાની વાત કહી. મહારાજ જીંજાવદર આવ્યા છે ને, ત્યાં અલૈયા બાપુ રહે છે, અને અલૈયા બાપુ મહારાજની નજીક આવે, કા ગઢડાના જીવા ખાચર નજીક આવે, એટલે મહારાજને ભારે મજા આવે. પછી ઉખળે મહારાજ, જમાવટ થઈ જાય. જો આખો તરંગ ઉપદેશનો છે. અલર કકુ સુખ દિયે અતિ વેર વેર હરિયાય, તિતનો લખ્યો ન આતહે અગાધ સો રહા. શ્રી હરિએ જીંજાવદરમાં અલૈયા ખાચરને જીંજાવદરમાં આવીને વારંવાર બહુ સુખ આપ્યું. તે વાત તો એટલી અગાધ છે કે બધી લખી શકાતી નથી. શ્રી હરિએ જેમ જેમ એમને સુખ આપ્યું તેમ તેમ તે સત્સંગમાં બળવાન બન્યા. તેમણે ઘણા લોકોને સત્સંગ કરાવ્યો હતો, તેનો ગણે પાર આવે એમ નથી. જૈસે હરિ તે સુખ દિયે તૈસે સો ભયે બળવાન. જેવું ભગવાને સુખ દીધું એવા બળિયા થયા, અથવા તો જેમ જેમ ભગવાને સુખ આપ્યું એમ એમ બળવાન થયા. બળિયા થઈ ગયા પછી બહુ સત્સંગ કરાયો. ગણતા ગણાય ને એટલા લોકોને અલૈયા ખાચરે હરિભગત કર્યા, સમાધિ કરાવતા. ભગવાન પૂર્ણ પુરુષોત્તમ પ્રગટ શ્રી હરિનો આ મહિમા છે. અલૈયા ખાચરે લોકોને સમાધિ કરાવી, સત્સંગ કરાવ્યો, એ મહિમા અલૈયા ખાચરનો નથી, એ પ્રગટ પુરુષોત્તમ નારાયણનો મહિમા છે. અલૈયામાંથી પ્રગટ કર્યો એટલે અલૈયાનો કહેવાય, બાકી અલૈયાનો મહિમા નહીં. અલૈયાથી કોઈને સમાધિ ન થાય ને કોઈને સત્સંગ ન થાય. સમજાણી ને વાત. આપણામાં જે કાંઈ સારું સારું હોય, આપણાથી જે કાંઈ થતું હોય, સેવા થતી હોય, સત્સંગ કરાવતો હોય, કથા કીર્તન ભજન ગમે તે કરાતું હોય, તે મહિમા આપણા ઈષ્ટદેવ સર્વાત્મા શ્રી હરિજી મહારાજનો છે. આપણાથી એણે પ્રગટ કર્યો એટલે લોકો આપણો જાણે. ગોપાલ સ્વામી દ્વારા જે કાંઈ ઐશ્વર્ય પ્રગટ થયું તે ઐશ્વર્ય આખીર તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણનું, પણ ગોપાલ સ્વામીમાં રહીને મહારાજે પ્રગટ કર્યું એટલે કહેવાય ગોપાલ સ્વામીને નામે. પણ ઐશ્વર્ય તો સર્વાવતારી સ્વામિનારાયણનું જ. એમ અવતારોમાં જ્યાં જ્યાં જે જે આશ્ચર્યકારી વાતો દેખાય તે પણ અવતારી એવા પૂર્ણ પુરુષોત્તમ નારાયણનો જ પ્રતાપ ગણાય. આ વાત સમજવી જોઈએ, અને આવું ન સમજે તો એને સમજણ ન કહેવાય. ભાઈ, એ માણસ ભગવાનમાં જોડાવાને બદલે બીજે જોડાઈ જાય. માટે આવું ભગવાનમાં સર્વ કારણપણું અને સર્વ ઐશ્વર્યપણું જાણવું,
સારું જીવ, ભગવાન કોઈના દ્વારા ઐશ્વર્ય વાપરે, પ્રતાપ વાપરે, પરચાવો સર્જે, અનેકવિધ કાર્યો કરે, અનેકનું રૂડું કરે, ભગવાન કરે, ગમે એના દ્વારા કરે, એ આ રીતે ગમે એનો ઉપયોગ કરે, કરી શકે છે. ભગવાન સમર્થ છે, ભગવાન સમર્થ છે. જુઓ, સરકારને પાઇપલાઇન નાખવી હોય તો એ ગમે એના ખેતરમાં નાખે, સરકાર સમર્થ છે, એ ના ન પડે. હા, એને રોડ પાડવો હોય તો ગમે એની જમીનમાં કૂવો આવતો કૂવો ભરી નહીં, ત્યાં રોડ કરે, કાંઈ કોઈનું હાલે નહીં. એમ ગમે એના ઘર ખેતર વગેરે જ્યારે સરકારને જરૂર પડે ત્યારે સરકાર એનો ઉપયોગ કરી શકે છે, એવું આપણું ભારતીય બંધારણમાં લખાણ છે. આ બધી જ વસ્તુના માલિક તમે, તમારા નામનો દસ્તાવેજ ભલે હોય પણ જે દી સરકારને જરૂર પડે તે દી એ તમારી જમીનને ઘર લઈ શકે, એવું આપણા લોમાં છે. આ હું દાખલો આપું છું, કહેવાય આપણું તોય પણ સરકારને જરૂર પડે લઈ લે. તમારું જ ખેતર હોય ને એમાં જો હેઠે હીરાની ખાંડ નીકળે તો સરકાર લઈ લે તરત જ, તમારે તો ગાંઠનું ખેતર જ જાય, હીરો તો હાથમાં ન આવે, ખેતર વગર ના થાવ. બોલો, આપે બીજું ક્યાંક ખારા બારામાં થોડું ઘણું લાપડું થાય એવું કરી દે સરકાર, હાવ આમ દયા વગરની તો નહીં, પણ તમારું હીરાની ખાણીવાળું ખેતર તમારા હાથમાં જે લઈ લે, કેમ જે સમર્થ છે, એમ ભગવાન ગમે ત્યારે મારો તમારો ગમે એનો ઉપયોગ કરે છે, કરે છે ને, કરી શકે છે, કરે, સમર્થ છે ને. અને એ પોતાને અર્થે તો કોઈથી કાંઈ કરતા નથી, એ બીજાને માટે કરતા હોય, હવના ભલા માટે કરતા હોય. અલૈયાનો ઉપયોગ કર્યો મહારાજે સત્સંગ કરાવવામાં, બીજાનું કલ્યાણ કરવામાં કોનો ઉપયોગ કર્યો? અલૈયાનો કર્યો. જો ઉપયોગ તો ગોપાલ સ્વામીનો કર્યો હતો, ગુણાતીતાનંદ સ્વામીનો કર્યો હતો, મુક્તાનંદ સ્વામીનો કર્યો હતો મહારાજે. આ હું બોલું છું ઉપયોગ કર્યો હતો, ઓલી ભાષામાં બોલું છું એટલે. બાકી એમ કહેવાય કે ભગવાને એમની સેવા સ્વીકારી હતી, શું કહેવાય, ગોપાલ સ્વામીની સેવા સ્વીકારી, અલૈયાની સેવા સ્વીકારી મહારાજે. અલૈયાએ સેવા બહુ કરી સત્સંગની, બહુ લોકોનો સત્સંગ કરાવ્યો, અલૈયાની સેવા બહુ ભાઈ, ભગવાને એની સેવા સ્વીકારી, સત્સંગે એની સેવા સ્વીકારી. એમ કયો, અથવા તો એમ કયો કે ભગવાને એનો અનંત જીવના કલ્યાણ કરવા માટે પોતાનો જે સંકલ્પ હતો એમાં ઉપયોગ કર્યો, અલૈયાનો કર્યો, ગોપાલ સ્વામીનો કર્યો, એમ પણ કહેવાય. તમારે જેમ બોલવું હોય એમ. અલૈયાએ સેવા કરી એમ કયો કે ભગવાને પોતાનો સંકલ્પ સિદ્ધ કરવા અલૈયાનો ઉપયોગ કર્યો, એમ કયો, ચાલશે જે કોઈ. પણ થયું જુઓ, ઉપયોગ તો ગોપાલ સ્વામીનો કર્યો એટલો અલૈયાનો ક્યાં કર્યો, પણ ગોપાલ સ્વામીને એ પચ્યું અને બાપુ અલૈયાને, શેખજીને ન પચ્યું, રવજી હુતારને ન પચ્યું, આને ન પચ્યું, પર્વતબેન પચ્યું, ભીમબેન પચ્યું, બીજા ઘણાને પચ્યું, મોટીબા લાડુબાને પચ્યું, રાયબામાં એ બહુ સત્સંગ કરાયો રાયબા દ્વારા મહારાજે, પણ એને પચ્યું. કેમ જે એ સારી રીતે સમજતા કે આપણું કાંઈ નથી, હા તો સર્વાવતારી શ્રી હરિ પોતાનો અહીંયા જે સંકલ્પ લઈને આવ્યા છે તેને પૂરો કરવા માટે આપણા બધાનો આ રીતે ઉપયોગ કરે છે, એ તો એ જ કરે છે. આપણને તો ખાલી યશ અપાવે છે, નિમિત્ત બનાવે છે, બાકી આપણાથી કાંઈ થાય નહીં, એ ખળીના બે કટકાઈ ન થાય એવી સમજણ ગોપાલ સ્વામી વગેરે રાખી, પણ અલૈયા બાપુથી ને રવજી હુતારથી ને શેખજી મૈયાથી આવી સમજણ રહી નહીં. એના મનમાં એમ થયું કે હમ ભી કુછ હૈ,
અમે કાંઈ જેમ તેમ નથી, મહારાજ જો કાંઈક છે તો અમે કાંઈક છીએ. મહારાજ તમને 50 માણા માનતા છે, તમને 2-5 માને છે. હા, અમે કાંઈ હાવ અમને કોઈ ગણતું નથી. એટલે આ સંગીતવાળા હોય ને તો કોક સંગીત વગાડે તેને 1,00,000 માણા સાંભળવા આવે, કોક વગાડે તેને 1,000 માણાનો હોલ ભરાઈ જાય. તો એ સંગીતવાળાને એમ તો થાય જ કે 1,000 માણે અમને સાંભળનારા છે, 1,000 અમારે આશ્રિત છે. હમકો કુછ નહીં બજાના આતા કિસને કહા, યદિ નહીં આતા તો 1,000 લોગ ક્યું આતા. તુમ ફેમસ હો ગયો હો ઇસલિયે જ્યાદા લોગ આતે હૈ. હમ અભી ઇતને ફેમસ નહીં હુએ, એક દિન હમ ભી એસે હો જાયેંગે, હમારે સંગીત કો સુનને કે લિયે 1,00,000 લોગ આયેંગે. એમ કે ઈ કે હારી નો મને એમ, જેને 5-25-50 માણા એ પૂજ્યો, મહિનો મોટો બનાવ્યો ને હો હો તમે જ અમારે માટે સર્વસ્વ છો એમ કહી નાખ્યું, એટલે એને કાંઈ હવા ભરાણ્યા વગેરે ગંડવાથી વગેરે એ તો બહુ ઊંડી સમજણ વાળો હોય કે બાબા ભગવાન સિવાય કાંઈ નથી, જે છે એ ભગવાન છે, જે કર્યું એ ભગવાને, જે કરે છે એ ભગવાન કરશે, એ ભગવાન. પણ મારા દ્વારા કર્યું એટલે તમે લોકો મને વળી ગયા, આના દ્વારા કર્યું એટલે તમે એને વળી ગયા, આના દ્વારા કર્યું એટલે તમે એને વળી ગયા. પણ સર્વ કારણ સર્વથી પર એવા પુરુષોત્તમ સિવાય કોઈની પાસે કાંઈ હતું નહીં, છે નહીં, હશે નહીં. આ વાત પાકી સમજો, પાકી. તો એટલે તેને સર્વોપરી સર્વના અવતાર ના અવતારી કહેવાય છે. બધા એનું જ દીધું કળથું ખાય છે. ગુણાતીતાનંદ સ્વામીના શબ્દો કોના? હા, બધા એનું જ દીધું કળથું ખાય છે એમ કીધું. બોલો, આ કળથું શબ્દ છે ને એ કાંઈ કળથી માટે નથી, ઐશ્વર્ય માટે છે. બધા એનું જ આપેલું ઐશ્વર્ય માણે છે. ઓલું કંઈક આવે છે ને, પામી ચપટીને ઠાકોર કહેવાય છે. બોલો, બધા એનું જ દીધેલું ખાય, થોડુંક એની પાસેથી ઐશ્વર્ય પામી અને દુનિયાના ઠાકોર કહેવાય છે. બોલો, માટે એ ભગવાન આપણા દ્વારા કંઈ ખેલ કરે ખમી ખાવો. કેમ જોઈએ, આપણો ધણી છે, આપણો માલિક છે, એ ક્યારેક આપણામાં પ્રગટ થઈને કંઈક ખેલવાના ખેલ ખેલી નાખે, એને કોણ રોકે છે? એના આશયને કોણ સમજે છે? એને અનેક જીવના કલ્યાણ કરવા હોય, એનું ભલું કરવું હોય, જે રીતે એને લેવી હોય, અપનાવવી હોય, એ કરી શકે, સ્વતંત્ર છે. અલૈયામાં રહીને મહારાજે ઐશ્વર્ય વાપર્યું. મારો વાલો અલૈયામ ખેલ્યો, એમાં અલૈયા બાપુને એ વાત સમજાણી નહીં અને માન આવી ગયું. બાપા રે બાપા, બહુ લોકોને સત્સંગ કરાવ્યો. હરી બેઠાવત પાસ સત્સંગ કો પક્ષ તેહી દેખ કા, હરી બેઠાવત પાસ સત્સંગ કો પક્ષ તેહી દેખ કર, કોઈ કી ન રહી ઉર ત્રાસ હરી કુ ધારત આપ વશ કરન, કોઈ કી ન રહી ઉર બેઠાવત પાસ. અલિયા બાપુને હરી પાસે બેહાડતા. આવો આવો બાપુ, સાંભળો લ્યો, શું કામ પાસે બેહાડતા? સત્સંગ કો પક્ષ તેહી દેખ કર. સત્સંગનો પક્ષ અલિયા ખાચરમાં ખૂબ હતો. એકવાર તો ઓલો બાવો ગામના પાદરમાં આમ ઓઢીને મલકર સરો લઈને આવ્યો હતો મહારાજને મારવા. અલિયા બાપુને ખબર પડી ગઈ કે આના ઓઢણાની અંદર હથિયાર છે. કેમ જે આટલી ગરમીમાં કોઈ માણા આવી રીતે ઓઢીન નો આવે, ચતુર ખરા ને, મહારાજ ઉપર ઘા કરશે. માણા ભેગું થઈ ગયેલું ને એ ના હતો. અલૈયા ખાચરે ઘોડું ભડકાવીને એની ઉપર પાડ્યું, હચે કરીને એમ કરીને પાછું પડીને ભટકાડ્યું એને. પેલો પડી ગયો તે હાથમાં તરવાર પડી ગઈ. અને પછી અલૈયા ખાચરે 2-4 વાર એમ કર્યું, અરે પણ મળું તોફાને ચડ્યો છે, એટલે કોઈને એમ ન ખબર પડે કે આને આછે કરીને ભટકાડ્યું. ત્યાં મહારાજ નીકળી ગયા. પછી વાંય ઘોડો દોડાઈને મહારાજ ભેગા થઈ ગયા. એમ મહારાજની પક્ષ રાખીને રક્ષા કરી, તેથી મહારાજ એના ઉપર બહુ રાજી થયેલા અને કીધું કે અલૈયા બાપુ માગો,
ત્યારે અલિયા ખાચરે માગ્યું પણ એવું કે જેવા અટણ રાજી છો એવા કાયમ રાજી રહેજો, અને તમે જ્યારે દેહ ત્યાગ કરો, આ લોકથી અંતર્ધ્યાન થાવ, ત્યારે મારે તમારી અંતર્ધ્યાન લીલા જોવી છે, માટે મને એ વખતે ગમે ત્યાં હોવ ત્યાંથી તેડાવજો અને મને તમારી પાસે રાખજો. આવા બે વરદાન માગેલા, પણ મારે આજ એ પણ ચોખ્ખું કહી દેવું છે કે કોઈ મોટા પાસેથી વરદાન માગ્યા હોય, આશીર્વાદ માગ્યા હોય ને એને રાજી થઈને દીધા હોય તો પણ જો આપણે અહંકારીને આડોડાઈ કરવા માંડી વરદાનને લઈને, તો એ વરદાન ખરે ટાણે કાંઈ કામ લાગતા નથી. રાજીપો મોટાનો બળીને ખાક થઈ જાય છે, વરદાન બિચારા ગુજરી જાય છે. માટે કોઈનો આપણા પર રાજીપો થયો હોય, કોઈના આશીર્વાદને વરદાન મળી ગયા હોય, તો એના કેફમાં તમે ક્યારેય આવી ન જશો. છે એ તમારે કામનું છે, રાજીપોનું વરદાન આશીર્વાદ બધું, પણ એને જાળવી રાખો તો કામ લાગશે. પણ એ વરદાન અને આશીર્વાદ તમારે ઉપયોગમાં લેવાના થાય એ પહેલાં તો તમે અભિમાનમાં આવી તોફાન કરી એ આશીર્વાદ અને વરદાનોને જો ડેટ કરી નાખ્યા છે તો ખણે ટાણે એમાં અવાજ નહીં નીકળે, ધડાકો નહીં થાય. તમને કોઈ કે બોમ્બ આપ્યો હોય કે આ બોમ્બ રાખો, જરૂર પડે ત્યારે વાપરજો, બરોબર. પણ એ બોમ્બ ડેટ થઈ ગયો હોય અને તમારે જરૂર પડે તેથી ઘા કરો તો ફૂટે, કારણ કે ઓફ થઈ ગયો છે. એમ આશીર્વાદ અને વરદાનને પણ આવરદા હોય છે, એ ઓફ થઈ જાય છે, ઘણાના ઓફ થઈ ગયા છે. માણસની આ બહુ મોટી નબળાઈ હોય છે કે મોટાનું પડખું મળે, એનો ટેકો મળે, એની હૂંફ મળે, આશીર્વાદ મળી જાય, વરદાન મળી જાય. આ વાત બધી સાચી છે, પણ આ બધું મળ્યા પછી એના અભિમાનમાં જો આપણે ગમે તેમ કરીએ, બીજાને પીડીએ ને અહંકારી થઈ જઈએ, તો મોટાએ જેણે આપ્યું છે ને એ જ પાછું ખેંચી શકે છે. કે તને વરદાન આપ્યું તો એ હું જ રદ કરું છું એમ કહી દે, ને શું કરી લ્યો, બોલો શું કરી લ્યો, કાંઈ ન થાય, બોલો. પરશુરામે કર્ણને વિદ્યા ભણાવી, બ્રાહ્મણ જાણીને ક્ષેત્રિયને ભણ્યો, બ્રાહ્મણનો વેશ લઈને ખબર પડી કે આ તો ક્ષત્રિય છે ને મને ઉલ્લુ બનાવીને વિદ્યા શીખી ગયો, તરત શાપ દીધો, ખરે ટાણે કામ નહીં લાગે. રણ મેદાનમાં તારા રથનું પૈડું ધરતી ગળશે, અને જે જી ખરું ટાણું હશે તારે, ત્યારે મારી પાસેથી છેતરીને તું જે ભણી ગયો છો ને એ તને કામ નહીં લાગે. લાગ્યું ન કામ લાગ્યું, જો ભણી લીધું પણ ખરે ટાણે કામ ન લાગ્યું. એમ કોકને ઉલ્લુ બનાવી વરદાન લઈ લીધું, રાજીપો લઈ લીધો, કાંઈક તમે કમાઈ ગયા, પણ એ ખરે ટાણે કામ નહીં લાગે. ભલે રહીએ તમારી પાસે, તમે એનું અભિમાન રાખો, પણ જે દી અણીનું ટાણું આવશે ને તે દી કોકને ઉલ્લુ બનાવીને તમે જે જેમ પામ્યા છો ને એ તમને કામ નહીં લાગે. હોનાન પત્ર લખજો, આ હાસવવાનું થાય જિંદગી આખી, અને જે દી જરૂર હોય ને તે દી કાંઈ કામમાં ન લાગે. એ પૈસો, એ બંગલો, એ ગાડી, એ ઘરાણા, એ તમારા જે કાંઈ ફંદમાંથી, દંભમાંથી, કપટમાંથી, અનીતિમાં જે કાંઈ રળ્યા છો, માન મોટાય શીખે, આશીર્વાદ રાજીપો વગેરે બધું ગણાવું છું હું તો, જેટલું નક્કર હોય. અને તમે એ પાયમાં પછી પણ નિર્માની થઈને એને હાચવું હોય, એ રાજીપાને વરદાનને આશીર્વાદને હાચવા હોય, તો તમને ટાણે કાયમ લાગે, ખરે ખરા કાયમ લાગે. પણ મોટા ભાગના માણસ આ બધું પાયમાં પછી છકી જતા હોય છે, દુઃખી થાય છે ને દુઃખી કરે છે. આ એક અતિ સત્ય કથા છે. એટલે આ ખાચરે ભગવાનનો આવો પક્ષ રાખેલો, ભગવાન રાજી થઈ ગયેલા, એને વરદાન આપેલું, બહુ રાજી હતા એટલે પોતાની પાસે બેહાડતા, હરિ બેઠાવત પાસ, સત્સંગ કો પક્ષ તેહી દેખ કર, બાપા કોઈ કી ન રહી ઉર ત્રાસ. ભગવાન પોતે એની પાસે બેહાડતા એટલે કોઈ કી ન રહી ઉર ત્રાસ, પછી એને કોઈનો ભય ન રહ્યો.
સાંભળ્યું ને, અભિમાન આવી ગયું. માણસને જ્યારે કોઈનું દબાણ ન રહે, ભય ન રહે, ત્યારે એનાથી પછી હરખું નથી જ જીવાતું. આપણા બધાના માથે કાંઈક ને કાંઈક ભય જોઈ કે હું આગો પાછો થાય તો ઓલા છે મને પૂછનાર, ટોકનાર, રોકનાર, લઈ નાખશે એવો ભય જોઈ, કોકનો જોઈ. મારે ને તમારે બધાને માથે કોક નિયંત્રણ, કોક ભય હોવો જોઈએ. જો ન હોય ને કોઈનો ભય તો આપણે જાતના જીવ કોઈ દી હખણા મરીએ નહીં. માટે આપણે નિર્ભય થવું તે આપણા માટે કોઈ કાળે કલ્યાણકારી નહીં. બિલકુલ નિર્ભય થઈ જવું, માથે કોઈ જાણે છે જ નહીં એમ જીવવું, તે આપણા માટે હરગી જ સારું નથી. સરકારનો, પોલીસનો, વકીલનો, કોર્ટનો ભય ન હોય તો આ દુનિયામાં કેટલા ડાકુન ચોર ફાટી નીકળે, બોલો, લૂંટફાટ કેટલી થાય. હા, ભય તો જોઈ, ભગવાનનો ભય માથે સતત રહેવો જોઈએ. અલિયા બાપુને કોઈનો ભય ન રહ્યો, કોઈનો ત્રાસ ન રહ્યો. બાપુને મહારાજે માન આપ્યું, પાસે બેહાડ્યા, થોડુંક ઐશ્વર્ય આપ્યું, રાજીપો આપ્યો, વરદાન આપ્યા, તે પચ્યું નહીં અને થયો ગોટો. લ્યો, આ અલિયા ખાતેની કથા નથી, આ મારી ને તમારી કથા છે. આપણે આપણા જીવનમાં આવું ઘણી વખત થયું છે, આપણને ક્યાં પચ્યું છે? ભગવાને જે જે દીધું આપણને રાજી થઈને, એ શું આપણે હજમ કરી શીખ્યા છીએ? અરે, એક સારું સપનું આપ્યું હોય તો હવારે એ માન ખાવા સારું કીધા વગર નથી રહેવાતું, હારા થવા સારું. જીવનમાં કાંઈક ભગવાને સુખ કે સારી સમજણ આપી હોય તોય પણ એનો પેટમાં એવો વાયુ થાય છે, એવા ઉકાળા આવે છે, તે ઓક્યા વગર તો શાંતિ નથી જ થતી. બોલો, હજમ ક્યાં થાય છે? એ ઉલટી થાય ને પછી આફરો બેહસ. ભગવાને કાંઈ સુખ આપ્યું હોય ને, કાંઈ સમજણ આપી હોય ને, એ ઓકવી પડે છે, પછી નિરાશ થાય. આ પડે અલિયા ખાચરને વિશે ઘૃણા કરવાની જરૂર નથી, એ ખરાબ હતા ને આપણે બધા હોનાના છીએ એવું કાંઈ છે નહીં. હ, આપણી જ કથા છે. અલિયાજી તો ખાલી પ્રતીક છે, એક પાત્ર મહારાજે બનાવ્યું છે, એક નાટક મહારાજે આવું ડ્રામા કર્યું છે આપણને સમજાવવા માટે. ખબરદાર, જો કોઈ અલિયાને માની કે ખરાબ સમજ્યાશો તો. અલિયા બાપુ તો ભગવાનના ભગત હતા, ભગવાને એનો આ રીતે ઉપયોગ કર્યો આપણા કલ્યાણ હારું. આપણા કલ્યાણ હારું અલિયાનો તો ઉપયોગ કર્યો છે. પછી આપણે અલિયાને એવો માની લઈને આપણે જાણે હારા છીએ એમ માની લઈએ તો ભગવાનનો ઉપયોગ પાણીમાં નાખીએ આપણે. બોલો, એણે હું યાશીથી કર્યું હતું ને, આપણે તો એ બરનો આવવા દીધું, ઉગવાનો દીધું. બળના દીકરા આપણે જેવા તેવા, બાપુને પચ્યું નહીં તેથી તેમને કોઈનો ભાર, ડર, ત્રાસ રહ્યો નહીં, તેથી તો તે શ્રી હરિને પણ પોતાને વશ રાખવાનું ધારવા લાગ્યા. શું કરવા માંડ્યા? ભગવાનને પોતાને વશ રાખવાનું ઈચ્છવા માંડ્યા કે હવે હું કહે મહારાજે કરવું જોઈએ એમ. આખો સત્સંગ મહારાજ કહે એમ કરે અને ભણું હું કહું એમ મહારાજને કરવું પડે. હા 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 હા, અહંકાર, આવા અહંકાર હોય છે. મેં જોયા છે, મેં આવા અહંકાર જોયા છે. પાંચ પચીસ માણસ તમે કોઈ એમ કરતા હોય ને તો કોઈક માણસ એવા પણ તમારી નજીક આવી જાય છે ચતુરાઈથી કે તમને હાથમાં લઈ લેવા એમ. તો આહે તમારા આમ જોડાયેલા બધા એના હાથમાં આવી ગયા ને, તમને ખબર ન પડવા દે એમ તમને હાથમાં લેવા કરે. બોલો, આ કેવી અજબ ગજબની વાત છે. થાય આવું તો ઘણી વખત લોકો અમને બહુ જ આમ વખાણતા હોય ને, માન આપતા હોય ને, બોલાવતા હોય ને, પણ એને ખબર હોય કે ચૂંટણી આવે છે, આની હાથમાં એટલા માણસો છે, આને એકને હાથમાં રાખીએ એટલે બધા મત આપણા જ છે. હોય કે નહીં દુનિયામાં એવું? આપણને સમજ ન હોય, જો આપણી વાહે કોઈ ન હોય તો આપણને શું કામ બોલાવવા આવે?
કરીને આપણને શું કામ વખાણ કરે ને મારી ખુરશી દઈને શું કામ બેહાડે. પણ વાહે બોલ્યું હોય ને એ બધું એને દેખાતું હોય કે મારું ઘણું સહેલ્યો. આ એક બોકડાને હરખો બાંધો ને એટલે બધું બંધાઈ ગયેલું છે ને, કેમ બોલ્યો નહીં? એમ કરીને આપણને બહુ વખાણે તો આપણને એમ થાય કે હું આપણું તો અહીં સન્માન થાય બોલો. પણ આપણને સપને ખબર ન હોય કે કતલખાનામાં આવ્યા છીએ. હા, આપણા માન સન્માનનો પ્રોગ્રામ તો કતલખાનું કહેવાય આપણા માટે, પણ એ ક્યાંથી સમજીને પડે? કતલખાનામાં ઢોરને ખાણ મૂકે તો એને ખાણ જ દેખાય ને. ઉપરથી હમણે રાંપ આવવાની છે, ગબલે ડોકું કાપવા, એ તો કાંઈ દેખાય નહીં. એ તો ઉપર હોય રાંપ, તો ખાણ હેઠે હોય ને. આપણી નજર ક્યાં હોય? હેઠે ખાણમાં. એમ જીવની નજર ક્યાં હોય? વખાણમાં. હા, અને પછી વેતરતા હોય ને એ તો. આવું સાહેબ, ભાઈ 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 લ્યો, ભગવાનને વશ કરવાનું, માંડ્યા ધારવા. જો જો કહત તેહી બાત, હરી સો સુખ તેહી દે નહીત, સબ હી સુનાત રહાત, તાકો અતિ ગર્વ ભયે ઉં તેહી, તાકો અતિ ગર્વ ભયે ઉં તેહી. જો જો કહત તેહી બાત, અલ્યો ખાતર જે જે કઈ વાત કરતા, હરી સો સુખ તેહી દેન હિત સબહી સુનત રહાત. અલી આને સુખ આપવા માટે ભગવાન એની બધી વાત સાંભળતા રહેતા. હા હા બાપુ, બરાબર છે. હા હા બરાબર છે. અલૈયા બાપુ, મહારાજ હાઈ આ કરે અને અલૈયા બાપુ વાતું કરે કે મહારાજ આપણે અટાણે આઈને જ જવું, નહીં જઈએ આપણે. હા આમ જાય આવો. હવે મહારાજે એને રાજી રાખવા, એને સુખ દેવા, એને પાસે બેહાડીને એની વાતમાં આયા કરી એટલે બાપુને એમ થઈ ગયું, આવી ગયા મહારાજ મારી મુઠ્ઠીમાં. હે કે મહારાજ મારે વશ વર્તે, તમે બધા કોણ? હે તાકો અતિ ગર્વ ભયેવું તેહી. શું થયું? કેટલો અતિ, તાકો અતિ ગર્વ ભય ઉતે, એનો અલૈયા ખાચર ને અતિ ગર્વ આવ્યો. બોલો હારું હો, મોટા આપણી આયા ન કરે ને ક્યારેક અપમાન કરે ને હારું છે. ફુગો ફૂટી જાય ને તો પછી બહુ ઉડવીડ ન કરે, લબડીને પડ્યો રહે એક જગ્યાએ. પણ મોટા બહુ બોલાવે ને બહુ વાત કરે ને પાસે બેહાડે તો બધાય ગૌણ થઈ જાય બીજા બધાય. પછી એમ થવા માંડે કે હવે હું કાંઈ નાનો કે સાઈડમાં નથી, હેલી નીકળ્યા છો તે. તમે જ મોર મોટાની હારે વાલા છો ને એના પડખામ છો, ત્યારે હું થોડો છેટો છું. એવું થઈ જાય જીવન. આ તો ઘરોઘરની વાત છે ભાઈ, કોઈ પણ નાના મોટા બધા ગ્રુપમાં લાગુ પડતી એવી વાત છે. આ કોઈ પણ ક્ષેત્રમાં સમજવા જેવી વાત છે, આધ્યાત્મિક ક્ષેત્ર, વ્યવહારિક ક્ષેત્ર હોય, જે હોય તે. આમાંથી આપણે શીખવા જેવું શીખશું અને આપણું જીવન નિર્માની બનાવશું, કેપેબલ ને સક્ષમ બનાવશું, જેથી કરીને મોટાએ આપણને આપેલું માન પચે, ભગવાનનું આપેલું ઐશ્વર્ય પણ પચે અને આપણું દાસપણું ને નિર્માનીપણું ક્યારેય ઘટે નહીં, એવા સાવધાન રહેવું આ વાતથી. સહજાનંદ સ્વામી મહારાજ.